गुड मॉर्निंग स्टूडेंट्स, चलो हमें आप क्वेश्चन नंबर 8 थी स्टार्ट करिए. एट एड एंड चेक इफ दीज आर मैजिक स्क्वेर्स. आ मैजिक स्क्वेर है ये अपने फाइंड आउट करवानु छे, पण एना माटे आपणे शुं करीशुं, एड करीशुं. मैजिक स्क्वेर आपणे टेक्स्टबुक में जोयुं हतुं, एमां शुं थतुं हतुं कि कोईपण बाजूथी आपणे एड करीए तो टोटल सेम ज आवे. ओके, तो अहीं क्या टोटलनू मैजिक स्क्वेर बनाव्युं छे पहेला आपणे ए जोई लईए. आ पहला आपणे आम ऑरिजोंटल काउंट कर लीए. 11 + 6 = 17, 17 + 13 17 + 3 20 + 10 30. आम 30 आवे छे तो आम पण 30 आवुं जोईए. 12 + 10 22, 22 + 8 30. पछी 9 + 14 23, 23 + 7 30. એટલે આ બધી લાઈનોનું 30 ટોટલ થયું. એવું હવે આ વર્ટિકલ પણ ચેક કરી લો, 30 થાય છે તો એ મેજિક સ્ક્વેર કહેવાય. જોઈ લો, 1 + 2 3, 3 + 7 10 કેરી 1, 1 + 1 2 + 1 3 આવે છે 30. ચાલો પછી આ જુઓ, 6 + 10 16, 16 + 14 30 કરજો એટલે આવશે. 3 + 8 11 + 9 20 કેરી 2, 2 + 1 3 30 આવે છે. આમ પણ 30 આવ્યું અને આમ કોલમમાં પણ 30 આવ્યું. હવે આપણે આમ ડાયાગોનલી ચેક કરવાનું છે. 11 + 10 21, 21 + 9 30 આવે છે. 13 + 10 23, 23 + 7 30. આમ ડાયાગોનલી પણ 30 આવે છે. એટલે આ મેજિક સ્ક્વેર છે. હવે આ કયા નંબરનું મેજિક સ્ક્વેર છે? ઇઝી નંબર છે. ચલો ચેક કરી લઈએ. 6 + 1 7 + 8 15, 7 + 5 12 + 3 15, 2 + 9 11 + 4 15. હવે આમ વર્ટિકલ હોરિઝોન્ટલ જોઈ લઈએ. 2 + 7 9, 9 + 6 15, 9 + 5 14, 14 + 1 15, 4 + 3 7 + 8 15. હવે આમ ડાયાગોનલી ચેક કરી લો. 8 + 5 13, 13 + 2 15 આવે છે. હવે આ ડાયાગોનલી જોઈ લો. 4 + 5 9 + 6 15. બધી સાઈડથી પ્લસ કરો તો સેમ ટોટલ આવે છે. એટલે આ મેજિક સ્ક્વેર છે. એના પછીનું આ જુઓ, નેક્સ્ટ સી. એમાં ટોટલ કરીને જુઓ કયું આવે છે અને બધી સાઈડનું આવે છે. એક સાઈડનું તમને કરીને બતાવું, બાકીનું ચેક તમે જાતે કરજો. 11 + 2 13, 13 + 5 18, 18 + 6 18 + 16 કે છે, કરો. ચાલો, 8 + 6 14 કેરી 1, 1 + 1 2 + 1 3. આ બાજુ 34નું ટોટલ આપે છે. એવી રીતે બધી સાઈડ આ આ આ પછી આ હોરિઝોન્ટલી પછી આમ આમ ડાયાગોનલી આમ કરી જુઓ. 34 ટોટલ થાય છે. જો 34 ટોટલ થતું હોય તો આ મેજિક સ્ક્વેર છે. કયા નંબરનું? 34 નંબરનું. ચેક કરો, વિચ નંબર્સ કેન ગો ઇન ટુ પઝલ્સ. હવે આ મલ્ટિપ્લિકેશનમાં પઝલ આપેલા છે. એવા બે નંબર લેવાના છે જેનું મલ્ટિપ્લિકેશન 20 થાય, અને અહીંયા પણ એવા બે નંબર લેવાના છે જેનું મલ્ટિપ્લિકેશન 20 થાય. પણ નંબર લખતી વખતે ધ્યાન રાખવાનું, એવી રીતે નંબર લખજો કે એ બે નંબરનું તમે આ રીતે વર્ટિકલી લખેલા નંબર્સનું મલ્ટિપ્લિકેશન કરો તો અહીંયા 10 મલ્ટિપ્લિકેશન થવું જોઈએ અને અહીંયા 40 થવું જોઈએ. તો ચાલો હું તમને એક કરીને બતાવું. 20 એટલે શું? હું લખીશ 5 4 20, 5 અહીંયા 4 અહીંયા, અને અહીંયા 20 જોઈએ છે. તો 20 કોનું કોનું આવશે? તો કે 2 10 20. તો મેં 2 અહીંયા લખ્યું, 10 અહીંયા લખ્યું. હવે આ બેનું મલ્ટિપ્લિકેશન જુઓ, 5 2 10 થયું, 4 10 40 થયું. એ રીતે ગોઠવીને લખવાનું છે. મિસ્ટેક પણ હતો, રબ કરીને લખી નાખવાનું. એવું આ જાતે ફાવશે, એકદમ ઇઝી છે. કરો ચાલો, પછી આન્સર હું આપીશ. એના પછીનો ક્વેશ્ચન નંબર 10 જુઓ. ફોર ઈચ આન્સર કલર ધ ફર્સ્ટ ડિજિટ ઇન ઓરેન્જ એન્ડ ધ સેકન્ડ ડિજિટ ઇન ગ્રીન. જે આન્સર આવે એને તમે ઓરેન્જ અને બીજો નંબર ગ્રીનથી લખવાનું છે. 1 9 0 9, પછી 2 9 18, 3 9 27, 5 9 45,
सिक्स नाइन जा 54, फोर नाइन जा 36, सेवन नाइन जा 63, एट नाइन जा 72, नाइन नाइन जा 81, टेन नाइन जा 90, इलेवन नाइन जा 99, ट्वेल्व नाइन जा 108। एमा आ तमारे ऑरेंज में लखवानो, ऑरेंज कलर थी लखवानो, अने आ तमे लखजो ग्रीन कलर थी। ओके, हवे क्वेश्चन नंबर 11 जो, फिल इन द ब्लैंक्स एंड एड अप द डिजिट्स। आमां नाइनो टेबल ज छे, ए लखवानो छे। पहेला आपणे टेबल लखी नाखीए, फोर नाइन झा 36, फाइव नाइन झा 45, सिक्स नाइन झा 54, सेवन नाइन झा 63, एट नाइन झा 72, नाइन नाइन झा 81, टेन नाइन झा 90, इलेवन नाइन झा 99, ट्वेल्व नाइन झा 108। હવે શું કરવાનું છે, હવે જે આન્સર આવ્યો છે એમાં જે ડિજિટ છે એનું પ્લસ તમારે કરવાનું છે। અહીંયા ખાલી નાઇન હતું એટલે આગળ ઝીરો લખ્યો ટેન્સની પ્લેસમાં, બરાબર। ઝીરો પ્લસ નાઇન નાઇન, અહીંયા આવશે ટેન્સની પ્લેસમાં વન અને યુનિટ ઓર વન્સની પ્લેસમાં એટ। હવે વન અને એટનું પ્લસ કરીએ તો નાઇન, ટ્વેન્ટી સેવન એટલે ટુ અને સેવનનું પ્લસ, એવી રીતે થર્ટી સિક્સ એટલે થ્રી અને સિક્સનું પ્લસ કેટલું થશે નાઇન, ફોર્ટી ફાઇવ એટલે ફોર અને ફાઇવનું પ્લસ એટલે નાઇન, હવે ફિફ્ટી ફોર એટલે ફાઇવ અને ફોરનું પ્લસ નાઇન, સિક્સ અને થ્રીનું પ્લસ નાઇન, સેવન પ્લસ ટુનું પ્લસ નાઇન, એટ પ્લસ વનનું પ્લસ નાઇન, નાઇન પ્લસ ઝીરોનું પ્લસ નાઇન, નાઇન પ્લસ નાઇનનું પ્લસ એટલે થશે એટીન, પણ એટીન એટલે શું, વન પ્લસ એટ એટલે એનું પણ ટોટલ થશે નાઇન। હવે આનું જુઓ, ટેન પ્લસ એટ કરો તો કેટલા થશે એટીન, પણ એટીન એટલે શું, ફરી પાછું વન પ્લસ એટ નાઇન, આનો અર્થ શું થાય છે ખબર છે, કઈ પેટર્ન ખબર પડી, નાઇનનું ટેબલ તમે કોઈ પણ નંબરને નાઇન જોડે મલ્ટીપ્લાય કરશો અને એનો જે પણ આન્સર આવે એના ડિજિટને જો તમે એડ કરશો તો છેલ્લે શું આવશે, નાઇન નંબર જ આવશે। એ આ ફન હતો, આની સાથે આપણું ચેપ્ટર નંબર સેવન અહીંયા ફિનિશ થાય છે। વર્કબુકના આન્સર્સ હું મોકલાઈશ, બાકી રહી ગયું હોય તો ફિલઅપ કરી દેજો। ઓકે, ચલો બાય એન્ડ બી રેડી ફોર ન્યૂ ચેપ્ટર એટ। ઓકે, અને એ પહેલાં હું તમારી ગૂગલ ફોર્મમાં ચેપ્ટર નંબર એટનું ટેસ્ટ લઈશ, તો એને હું તમને ડેટ વોટ્સએપ પર લખી મોકલાઈશ, તો રેડી રહેજો। ઓકે, ચલો બાય।